હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? હું છું પ્રિયંકા રાણા. આજનો આપણો બાળકો માટેનો ટોપિક છે બાળકનું રડવું. એ પણ સ્પેશિયલી બાળક જ્યારથી જન્મે છે, એટલે કે નવજાત બાળક હોય ત્યારથી 3 થી 4 મહિનાનું થાય ત્યાર સુધીના બાળકોની આપણે વાત કરીશું. બાળક જ્યારે નવું જન્મે ને ત્યારે પણ અમુક વખત બહુ જ બધું રડરડ કરે છે. તો એ શું કામ રડે છે, એવા 5 રીઝન મેં મારા એક્સપિરિયન્સ પ્રમાણે થોડાક લખીને રાખ્યા છે. તો એ મારો એક્સપિરિયન્સ હું તમારી સાથે શેર કરવા માગું. આઈ હોપ કે વિડીયો તમને લોકોને ખૂબ જ હેલ્પફુલ થશે. વિડીયો તમને જો ગમે તો તેને લાઇક કરવાનું પ્લીઝ ભૂલતા નહીં, કારણ કે એ મારા માટે ખૂબ જ મોટિવેટેડ છે. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો. ફટોફટ વિડીયોની શરૂઆત કરી લઈએ. સૌથી પહેલું રીઝન એકદમ કોમન છે ને, આ તો બધાને ખબર પણ હશે કે ભૂખ લાગવી. બાળક જ્યારે નાનું હોય છે ત્યારે એને ભૂખ લાગે તો એ બોલવાનું તો છે નહીં કે મને ભૂખ લાગી છે, તમે મને જમવાનું આપો. તો આ સૌથી પહેલું મેઇન રીઝન હોઈ શકે છે કે એને ભૂખ લાગવી. હવે નવી નવી પેરેન્ટ બન્યા હોય, નવા નવી મમ્મી બની હોય, તો એને પણ ખબર ના પડે કે બાળકને કેટલું જમાડવાનું હોય. તો એ થોડાક દિવસો પછી શીખવા મળે છે કે બાળકની ભૂખ કેટલી હોય છે અને કેટલા કલાક જમાડવાનું છે, કેવી રીતે જમાડવાનું છે. એ બધી વસ્તુઓ જો શેડ્યુલ પ્રમાણે તમે ફોલો કરવાનું સ્ટાર્ટ કરશો તો બાળકની પણ ભૂખ સંતુષ્ટ થશે ને એને પણ કંઈ કરતાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે ને રડે નહીં ને શાંતિથી એ સૂઈ પણ જશે. બીજું આપણે રીઝન થઈ શકે કે પેટમાં દુખવું. આ મેં મારા એક્સપિરિયન્સ પ્રમાણે હું તમને કહું કે જ્યારે શિવાંશ નાનો હતો ને ત્યારે એ એક્ઝેક્ટ 1 મંથનો થયો ને, એટલે કે 1 મહિનાનો થયો ને, ત્યારે મેં જોયું કે એની પહેલાં કોઈ પણ વખત એવું નહીં થયું કે શિવાંશ હદ પાર વગરનો રડ્યો હોય. પણ એ વખતે જ્યારે 1 મંથ કમ્પ્લીટ થવાનું હતું ને ત્યારે હું બધું ગૂગલ ઉપર સર્ચ કરતી હતી કે 1 મંથનો ફોટોઝ કેવી રીતે પાડવો જોઈએ, કેવી રીતે શૂટ કરવાનું, તો હું એના માટેના કંઈક આઈડિયા સર્ચ કરતી હતી. પણ એ દિવસે શિવાંશ આખી રાત બહુ જ રડ્યો છે. આખી રાત હું પણ બહુ જ જાગી હતી અને મારા મમ્મી પણ જાગ્યા હતા, અને એને ખવડાવીએ તો પણ એ ચૂપ ના થાય, એને ફરાવું તો પણ એ ચૂપ ના થાય. તો અમને થયું કે એને એવું તો શું થતું હશે, ખબર નહીં, ગરમી લાગતી હશે, ઠંડી લાગતી હશે. તો બહુ જ બધા અમે આખી રાત હેરાન રહ્યા. મારા પપ્પા પણ બીજા રૂમમાં સૂતા હતા તો એ પણ આંટાફેરા મારતા હતા કે કેમ આટલું બધું રડે છે, અત્યાર સુધી તો આવું થયું નથી. પછી બીજા દિવસે સૌથી પહેલાં અમે ગયા એના હોસ્પિટલ પર, અને ડૉક્ટરે કીધું કંઈ ચિંતા કરવા જેવી છે નહીં, એનું પેટ ચેક કર્યું ને પછી દવા આપી દીધી, બસ એક જ દિવસની અંદર શાંત થઈ જશે. એમણે ખાલી એવું કીધું. મેં કીધું દવા શેની આપી, એ તો મને કહો તો મને ખબર પડે આગળ જતા. તો એ હતી પેટમાં દુખાવાની દવા. નાનું બાળક હોય એનું જમવાનું એ ફક્ત દૂધ જ પીવે છે, દૂધના કારણે ગેસ તો થવાનો જ છે, ને એ કંઈ હલનચલન તો કરવાનું જ છે નહીં. તો બાળકને અમે માલિશ પણ નહોતા કરતા શિવાંશને એકચ્યુઅલી, કારણ કે એને કોઈ પણ ઓઇલ કે કશું પણ સતું નહોતું. તો પછી અમે થોડુંક એને મસાજ કરવાનું બધું સ્ટાર્ટ કર્યું તો એને ગેસની પ્રોબ્લેમ બંધ થાય, ને દવાના લીધે પછી એને શાંત પણ થઈ ગયું હતું. તો બાળકને એક રડવાનું કારણ આ પણ હોઈ શકે કે પેટમાં બહુ જ દુખતું હોય, કારણ કે ગેસના પ્રોબ્લેમ રહેવાના છે નાનું છે. તો એ પણ રીઝન હોઈ શકે, એ પણ તમે ડૉક્ટર જોડેથી દવા લઈને સોલ્વ કરી શકો છો. ત્રીજું આવે છે વાતાવરણ ચેન્જ થવું. આ હું મારા એક્સપિરિયન્સ પ્રમાણે કહું છું, કારણ કે જ્યારે મારી હોસ્પિટલમાં એવું હતું કે નોર્મલ ડિલિવરી હોય તો 4-5 દિવસ સુધી કમ્પલસરી રોકાવાનું, ને જો સિઝેરિયન હોય તો 7 દિવસ સુધી રોકાવાનું. મારી નોર્મલ ડિલિવરી હતી તો 4 દિવસે મને રજા આપવાના હતા. તો એ જે નાઇટ હતી ને ત્યારે શિવાંશ બહુ જ રડતો હતો. હું એને જમાડું તો પણ એ જમે પણ ખરા, તો પણ રડ કરે. એને રૂમની અંદર લઈને ફરું તો પણ એ રડ્યા જ કરે. પછી અમને ખબર જ ના પડે કે કેમ રડે છે. એટલામાં પછી નર્સ આવ્યા હતા ને એમણે કીધું આટલું બધું કેમ રડે છે, શું કરો છો તમે, આટલું બધું કેમ રડાવો છો એને. મેં કીધું અમને થોડી કંઈ શોખ થતો હોય તો અમે એને રડાવીએ છીએ, પણ અમને ખબર જ નથી પડતી કે કેમ રડે છે. પછી નર્સે કીધું કે કશો વાંધો નહીં, લાવો કે હું તમારા બેબીને લઈ જાઉં છું. એક તો એ વખતે નાનું હોય ને એના હાથ ઉપર ખાલી પટ્ટી જ હોય ને, બધા જ છે ને બેબી સરખા લાગતા હોય. તો એ વખત હું બહુ ગભરાઈ જતી હતી કે આ બહાર તો લઈને ગયા છે તો કોઈની જોડે ચેન્જ તો નહીં થઈ જાય ને. તો હું એની પાછળ ગઈ હતી. પછી તો એમણે નર્સે પાછળ મીન્સ કે બહાર ગેલેરીમાં અને લોબીમાં 3-4 આંટા માર્યા તો પછી એ તો ચૂપ થઈ ગયું ને શાંતિથી પછી સૂઈ ગયું. એ વખતે મને નર્સે કીધું કે બાળકને ઠંડી લાગતી હોય, ગરમી લાગતી હોય, ને એક જગ્યાએ રૂમની અંદર રહેતું હોય ને તો કદાચ વાતાવરણ પણ એને થોડુંક ચેન્જ લાગે, એના માટે એને બહાર લઈ જાઓ, થોડુંક ફરાવો એને, તો એ ઓટોમેટિક એને થોડુંક ચેન્જ લાગશે, થોડુંક કમ્ફર્ટેબલ થશે, તો એ સૂઈ જશે ને રડવાનું પણ બંધ કરી દેશે. તો એક આ પણ રીઝન હોઈ શકે છે. આ મને પહેલાં નહોતી ખબર, પણ એ મારા એક્સપિરિયન્સથી મને ખબર પડી હતી તો એ મેં જરૂરથી શેર કર્યું. પછી આવે છે ડાયપર.
બાળકનું આ પણ એકદમ કોમન હોય છે કે તમે રાતે ડાયપર પહેરાવી દીધું ને તમે ફીડિંગ કરાવવા માટે ઉઠો છો એ વખતે બહુ જ ઊંઘમાં હોવ છો ને તમે ડાયપર નથી ચેક કરતા, તો ભીનું ભીનું હશે તો બાળક, હવે આપણને જ ભીનું હોય તો આપણને ગમે છે ના ગમે, તો આ તો આટલું નાનું બાળક છે તો બાળકનું ડાયપર ભરાઈ નથી ગયું ને. મારા ડૉક્ટરે તો ચોખ્ખું કીધું હતું કે એને દિવસ દરમિયાન કે રાતે ડાયપર પહેરાવાના જ નહીં, ફક્ત બહાર લઈ જાઓ ત્યારે જ ડાયપર પહેરાવો, અધરવાઇઝ નહીં પહેરાવાના. પરંતુ હું તો રાતે પણ પહેરાવતી હતી, કારણ કે રાતે પણ હા એ અમે છે કે જ્યારે પણ ઉઠીએ ત્યારે એનું ડાયપર ચેક કરીએ, અને જો થોડીક પણ છીછી એણે કરી દીધી હોય, અંદર પોટી કરી દીધી હોય તો અમે તરત જ ચેન્જ કરી દેતા હતા, એને સારી રીતે લૂછી લેતા હતા, કારણ કે ત્યાં રેશિસ થવાના પણ ચાન્સીસ થઈ જાય છે. ડાયપર રેશિસથી કેવી રીતે બચવું એના વિશેનો પણ એક વિડીયો આખી મારી ચેનલ પર છે, એ પણ તમે જરૂરથી જોજો, તમને હેલ્પફુલ થશે. તો બાળકના કપડાં ભીના થઈ જાય કે પછી, અને એવું નહીં કે એક ડાયપર પહેરાયું તરત જ પછી બીજું ચેન્જ કરીને તરત જ પહેરાવી દો, એવું નહીં, થોડીક વખત એને ખુલ્લું રાખો તો એ થોડું કમ્ફર્ટેબલ થઈ જશે, તો રડવાનું બંધ કરી દેશે ને એને પણ સારું લાગશે. પાંચમું ટોપિક છે લાસ્ટ, નાક કાન ગળામાં દુખવું. હવે આટલું નાનું બાળક હોય ને એને એકદમ જ કોલ્ડ કફ લાગી ગયો હોય તો એ તો જે કહેવા માટે નથી આવવાનું કે મને ગળામાં દુખે છે, મને કાનમાં દુખે છે. ને હવે તો મેં એવું જોયું છે કે 2-3 મહિનાના છોકરાઓને પણ થોડાક થોડાક દાંત આવવા લાગે છે, તો દાંતના કારણે પણ કદાચ કાનમાં ખંજવાળ આવે કે પછી દાંતમાં થોડુંક દુખે એવું પણ થઈ શકે છે. તો મેં એ પણ રીઝન હોઈ શકે છે કે તમારે ચેક કરતા રહેવાનું કે બાળકને કંઈક પણ દુખાવો નથી થતો ને, જો એવું લાગે તો ડૉક્ટરની સલાહ જરૂરથી લેવાની ને એમની જોડે જઈને બધું સમજવાનું કે બાળકને ક્યારે કઈ દવા આપવાની, કેવી રીતે છે, શું છે શું નહીં એવું. તો ડૉક્ટરની સલાહ લઈને આગળ જે કરવું હોય તે તમારે કરવાનું. આ મેં મારા એક્સપિરિયન્સ પ્રમાણે 5 ટૉપિક શોધ્યા હતા અને આઈ હોપ કે તમને લોકોને આ ખૂબ જ યુઝફુલ થયા હશે. આના સિવાય તમને પણ કોઈ પણ ડાઉટ હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી પૂછી શકો છો, હું રિપ્લાય આપવાનો જરૂરથી ટ્રાય કરીશ. વિડીયો ખૂબ જ હેલ્પફુલ થયો હોય તો પ્લીઝ એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આવા જરૂરી અને ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે આપણે ફરીથી મળીશું, ત્યાર સુધી બાય બાય.